વેલકમ ટુ ડિમ્પલ્સ ડિશીઝ. આજે આપણે મેથિયા ગુંદાનો મસાલો, જેને આપણે ખાટા અથાણાનો મસાલો તરીકે પણ ઓળખીએ છીએ, તેનું હું પ્રીમિક્સ તૈયાર કરીને લઈને આવી છું. તો આ પ્રીમિક્સ તૈયાર કરી એને સ્ટોર કરી આપણી જ્યારે ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ ખાતું અથાણું કે મેથિયા ગુંદાનું અથાણું કરી શકાય છે. એટલા માટે મેં તેલ 1 લિટર જેટલું ગરમ થવા માટે ગેસ પર રાખેલું. અહીંયા મેં 500 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધેલા છે ને દરદરા પીસી લીધા છે, તથા 300 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે એને પણ દરદરા પીસી લીધા છે, તથા 400 ગ્રામ જેટલું મેં મરચું લીધું છે, 200 ગ્રામ રેશમ પટો, 200 ગ્રામ કાશ્મીરીનું મિક્સ છે, 2 ચમચી હળદર, ટેસ્ટ અકોર્ડિંગ સોલ્ટ, 40 ગ્રામ તીખા, 2 ચમચી હિંગ અને 20 ગ્રામ લવિંગ લીધા છે. હવે આપણે આનો મસાલો તૈયાર કરીએ. હવે હું જેવી રીતે વચ્ચેની સાઈડમાં જગ્યા કરી રહી છું એ જગ્યાની અંદર આપણે રાઈના કુરિયા એડ કરવાના છે. મેથીના કુરિયા સાઈડમાં જ રહી જશે. હવે આપણે રાઈના કુરિયાની અંદર પણ થોડી જગ્યા કરી દઈશું. એની વચ્ચે આપણે હિંગ એડ કરવાના છીએ. હું જેવી રીતે કરું છું એ પ્રોસેસ કરશો તો એકદમ લચકદાર અથાણાનો મસાલો તૈયાર થશે. હવે આપણે હિંગ એડ કર્યા બાદ એની વચ્ચે થોડી જગ્યા છે ત્યાં આપણે લવિંગ એડ કરીશું, અને આપણે જે તેલ ગરમ કરવા માટે મૂકેલું એને થોડું ઠંડુ કરેલું છે એમાંથી માત્ર 100 ml જેટલું ઓઇલ આપણે એડ કરવાના છીએ. બાકીનું ઓઇલ આપણે બચાવીને રાખીશું બીજા કોઈ પણ જગ્યાએ આપણે યુઝ કરી શકાય એટલા માટે. 10 મિનિટ આવી રીતે ઢાંકીને રાખી દેશું. 10 મિનિટ પછી એમાં 2 ચમચી જેટલી હળદર એડ કરીશું, તીખા એડ કરીશું, તથા હું 1/2 જેટલું મરચું એડ કરું છું, 1/2 લાસ્ટમાં એડ કરીશ, તથા ટેસ્ટને અકોર્ડિંગ સોલ્ટ એડ કરું છું. અને હવે બધું બરાબર રીતે મિક્સ કરી દેશું. થોડું મિક્સ થાય પછી એમાં ફરીથી આપણે થોડું મરચું બચાવેલું એ એડ કરીશું. આ લાલ મિર્ચ છે, ટેસ્ટને અકોર્ડિંગ એડ કરી શકો છો. બધું મિક્સ થઈ જાય એટલે આને એર કન્ટેનર બોક્સમાં તમે સ્ટોર કરી અને ફ્રીજની અંદર સાચવીને રાખો તો લોંગ ટાઈમ સુધી સારું જ રહે છે અને ઇન્સ્ટન્ટ અથાણું બનાવવામાં મદદરૂપ થાય છે. તમે આને આખા ગુંદાનો મેથીઓ મસાલો ભરી અને એનું અથાણું કરવામાં પણ આ મસાલાનો યુઝ કરી શકો છો, તથા ઇન્સ્ટન્ટ ખાટું ગુંદા તથા કેરીના અથાણા બનાવવામાં પણ એનો યુઝ કરી શકો છો. તમે આ મસાલો જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવો ડિમ્પલ્સ ડિશીઝમાં શેર કરવાનું બિલકુલ ન ચૂકશો. બહુ જ જલ્દી મળીશું. થેન્ક યુ.